નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એઆઈ ફોટો એડિટિંગની અંદર. રેડી? તો આની પહેલાં જે આપણે વિડીયો બનાવો તેની અંદર તમને આપણે આવા ફોટા બનાવવાનું તા શીખડાવી દીધું. રેડી? તો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે આવા ફોટા બનાવતા તમને શીખડાવશું, પણ તેની સાથે તમે આગળ જોશો કે આજે ચહેરો તમને દેખાઈ રહ્યો છે. રેડી? આ નોર્મલ નથી, આની અંદર આપણો ચહેરો એડ કર્યો છે. રેડી? મારું મોઢું અહીં આગળ એડ કરેલું છે. આ બધા ઇમેજને તમે જોઈ શકો છો. રેડી? તમે આગળ દેખાઈ રહ્યો છે મારો ચહેરો અહીં આગળ એડ કરેલો છે. આ ઇમેજને તમને દેખાઈ રહ્યો છે. જ્યાં નોર્મલ ફોટા છે તે પણ હું તમને આગળ બતાવું છું. રેડી? આથી આજે આ ફોટા પૂરા થશે ત્યાર પછી જ આના નોર્મલ ફોટા આવશે. તો અહીં આગળ તમે જોઈ શકો છો આની અંદર આપણે કાંઈ પણ ચહેરો એડ કરેલો નથી. તો રેડી? આ રીતે તમે જે નોર્મલ ફોટા હોય છે, આ જે નોર્મલ ફોટા છે આની અંદર તમે તમારો ચહેરો એડ કરીને આવા વિડીયો છે, આવા ઇમેજ છે તમે બનાવી શકશો. રેડી? જો કઈ રીતે તમે આ ઇમેજ છે તે બનાવી શકશો તે જ આજે આપણે તમને બનાવતા શીખડાવવાના છે. રેડી? તો આ વિડીયોને થોડોક ધ્યાનથી જોતા રહેજો. જેમ કે આ ફોટો તમે દેખાઈ રહ્યો છે, આ ઓરિજિનલ ફોટો છે. આની અંદર આપણે જે ફોટો બનાવ્યો હતો તેની અંદર આપણે આપણો ચહેરો એડ કર્યો હતો. રેડી? તો આ ફોટાની સાથે સાથે તમને આપણે તમારા ચહેરાની સાથે આવા ઇમેજ છે તે બનાવતા શીખડાવીશું. તો આના માટે જે આપણે જરૂર પડશે તે એક પ્રોમ્પ્ટની જરૂર પડશે અને એક તમારા ફોટાની જરૂર પડશે. રેડી? તો આપણે બે ફોટાની ઉપર યુઝ કર્યું હતું. આ જે ફોટો છે આ ફોટો મેં યુઝ કર્યો તો આ ફોટો બહુ સારો નહોતો બન્યો. જેમ કે આ ફોટો જો મેં બનાવ્યો તો આ પ્રમાણે તમે આગળ જોઈ શકો છો. આપણે દાઢી, તમારે જો દાઢી હશે તો તમારો ઇમેજ સારો નહીં આવે. રેડી? તો આ પ્રમાણેનો ફોટો આવ્યો હતો. તો તમારે દાઢી હોય તેવો ફોટો તમારે એની અંદર યુઝ નહીં કરવાનો. રેડી? તમારે આવો નોર્મલ ફોટો લેવાનો છે, ક્લીન. રેડી? ક્લીન શેપ હોય તેવો તમારો ફોટો લેવાનો છે અને ત્યાર પછી તમારે એની અંદર આપણે શેપ કરતાં આગળ તમે શીખડાવી ત્યારે આપણે યુઝ કરીશું. તમારે એક આવો ઇમેજ તમારો લઈ લેવાનો છે. તમારી પાસે હોય ન હોય પાડી લેજો. આ પ્રમાણે તમારે એક ફોટો પાડીને લઈ લેવાનો છે. ખાલી આટલું મોઢું તમારું જેટલું સાફ દેખાતું હોય એ પ્રમાણેનો એક ઇમેજની જરૂર પડશે. તો હવે સપોઝ શું કરશો, આપણે એક આવો ફોટો બનાવી લઈએ. રેડી? તમારી પાસે હોય તો રેડી છે, આગળ આપણે બનાવતા તમને શીખડાવ્યું હતું. પરંતુ તમારી પાસે ન હોય તો આપણે સૌપ્રથમ આવો ઇમેજ છે તે બનાવી લઈએ. તો આ ઇમેજ બનાવવા માટે આપણે જરૂર પડશે એક બિંગ એપ્લિકેશનની, કેમ કે આની અંદર આપણે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવાનું રહેશે. રેડી? તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું, તો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું એના ઉપર આપણે વિડીયો બનાવેલો છે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે કે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવતા શીખો. પ્રોફાઇલ ઉપર તમે ક્લિક કરશો તમને આગળ ઓપ્શન મળે છે માઇક્રોસોફ્ટ અકાઉન્ટનું. રેડી? તો અહીંથી માઇક્રોસોફ્ટનું જે અકાઉન્ટ છે તે બનાવતા શીખી શકશો. આપણું અકાઉન્ટ આગળ લોગિન છે, આપણે અહીંથી બનાવેલું છે. રેડી? તો અહીંથી માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું એના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં જઈને માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવી શકશો, કેમ કે આ ઇમેજ બનાવવા માટે તમારે માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ બનાવવું ફરજિયાત છે. રેડી? તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, આ આપણે ગુજરાતીની અંદર શીખડાયેલું છે, જોઈ અને તમે શીખી શકશો. તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે, સરસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. સરસના આઇકન ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ લખવાનું છે ઇમેજ જનરેટર. ખરી? ખાલી તમારે આગળ લખી દેવાનું છે ઇમેજ જનરેટર. અહીંયા તમે લખશો ઇમેજ જનરેટર એટલે તમારી પાસે જે એક વેબસાઇટ છે તે ખોલીને આવી જશે. રેડી? આ પ્રમાણે તમે લખશો તો અહીંયા આગળ લખેલું આવી ગયું ઇમેજ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર બિંગ. રેડી? આ પ્રમાણે વેબસાઇટ તમારી પાસે ખુલીને આવશે, એના પર ક્લિક કરી દેવાનું છે. આ રીતે ખુલી ગઈ છે. રેડી? હવે અહીંયા આગળ તમે જો આ બોક્સ દેખો એની અંદર તમારે એક પ્રોમ મૂકવાનો છે. આ પ્રોમ તમને ક્યાંથી મળશે? તો પ્રોમ માટે તમારે આવી જવાનું છે આપણી જે સાઇટ છે એની અંદર. અલ્પેશ ક્રિએશન કરી દે તો ગૂગલ છે, તમારે તેને ઓપન કરી લેવાનું છે. ગૂગલ ઓપન કરીને તમારે સર્ચનું જે આઇકન છે ત્યાં નામ લખી દેવાનું, અલ્પેશ ક્રિએશન 01. આપણે ચેનલનું નામ લખી પાછળ 01 લગાડી દેજો. આ રીતે સાઇટ આવી જશે અલ્પેશ ક્રિએશન 01 લખી, આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે. આ જે સર્ચનું એક આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે. કોડ છે 0855, જે 0855 એટલું લખીને સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો નીચે તમને આ રીતે ટાઇટલ મળી જશે, એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ પોસ્ટ આવશે. આ પોસ્ટની અંદર તમને બધું મળી જશે. એની ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે જ્યાં આપણે ગુજરાતીમાં લખીને રાખ્યું છે આ પ્રોમ્પ્ટ કોપી કરો. રેડી? તો એ શું કરવાનું છે, તમને જે લખ્યું છે અહીંથી લઈને અહીં સુધી તમારે કોપી કરવાનું છે. તો અહીંથી આપણે આ રીતે ક્લિક કરીશું અને અહીંયા સુધીનું કોપી થઈ ગયું. અહીંથી લખ્યું હોય જો કોપી, એના પર આપણે ક્લિક કરીશું અને કોપી થઈ ગયું છે. હવે આપણે આવી જવાનું છે પાછું અહીંથી બિંગ એપ્લિકેશનની અંદર. રેડી? અહીંયા જે આપણે બોક્સ દેખાડ્યું છે આની અંદર આપણે આને પેસ્ટ કરવાનું છે. પેસ્ટ કરો તમે. હવે તમારે અહીંયા એક નામ ચેન્જ કરવાનું છે. જો અહીંયા આગળ લખ્યું છે વિથ યુઝર નેમ અલ્પેશ ક્રિએશન. આજે અલ્પેશ ક્રિએશન લખ્યું છે બે કોમાની અંદર. આને તમારે સિલેક્ટ કરવાનું છે આવી રીતે અને અહીંયા આગળ તમારે કીબોર્ડની મદદથી તમારું નામ લખી દેવાનું. રેડી? તો અહીંયા આગળ હું લખી દઉં છું આ રીતે ફ્રેશ ક્રિએશન. રેડી? તો તમારે પણ જે પણ યુઝર નેમ છે, આપણે ઇન્સ્ટાનું આપણે બધા યુઝ કરતા હોઈએ છીએ તો ઇન્સ્ટાનું તમે રાખી શકો છો. પ્રેસ ક્રિએશન અહીંયા આગળ લખી દીધું છે. ત્યાર પછી હવે તમારે કઈ સોશિયલ મીડિયાનો ફોટો બનાવશે. જો અહીંયા આગળ લખ્યું છે સ્નેપચેટ, તમારે ઇન્સ્ટાનો બનાવશો તો આ જે સ્નેપચેટ લખ્યું છે આને તમારે એની જગ્યાએ તમારે લખી દેવાનું છે ઇન્સ્ટાગ્રામ. યુટ્યુબનો બનાવો તો યુટ્યુબ લખી દેવાનું, સ્નેપચેટનો બનાવો તો સ્નેપચેટ, વોટ્સઅપનો બનાવો તો વોટ્સઅપ, ફેસબુક બનાવો તો ફેસબુક. રેડી? આ જે બે એરો છે અહીંયા આગળ તમારે લખી દેવાનું જે તમારા સોશિયલ મીડિયાનો ફોટો બનાવશો તે. અહીંયા આગળ તમારે જે યુઝર નેમ રાખવું હોય તે, રેડી, તમારા મિત્રનું રાખવું હોય, તમારું જે પણ તમારે રાખવું હોય તે તમે અહીંયા આગળ નામ છે તમે તમારે લખી લેવાનું છે.
હવે અહીં આગળ ક્રિએટ લખ્યું છે, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમારા આવતા ચાર ઇમેજ અલગ અલગ ડિઝાઇનની અંદર બનીને આવી જશે. આ જે ઇમેજ બનશે આની ઉપરથી આપણે ત્યાર પછી આપણો જે મોઢું છે, જે શરીરો છે, તે એ ઇમેજની અંદર આપણે લગાવીશું. કઈ રીતે લગાવશું તો સાવ સાવ સિમ્પલ છે. એક વેબસાઇટની અંદર જે આપણે લગાવવાના છે એટલે પછી વિડીયો થોડું ધ્યાનથી જોતા જાવ એટલે તમને આવડી જશે. સૌ પ્રથમ આપણે તમને કાનો બનાવતા શીખવાડે તે ઇમેજ બનાવતા. રેડી, તો જોઈ શકો આ પ્રમાણે આપણી પાસે ત્રણથી ચાર ઇમેજ આવી ગઈ છે. અરે આ ઇમેજ આપણો રેડી અહીંયા આગળ નથી શો થતો, તો અહીંથી જે આ ઇમેજ છે આપણે આ ઇમેજ છે આનો આપણે યુઝ કરીશું. રેડી, અથવા તમને આ ઇમેજ પસંદ ન આવે બીજી વાર તમે ક્લિક કરો તો બીજી વાર પણ તમારા પાસે ઇમેજ બનીને આવી જશે. રેડી, તો અહીંથી આપણે કાંઈક ફોટો છે આને સિલેક્ટ કરી લઈએ છીએ. અને ફોટો તમે જોઈ શકો આ રીતનો ચહેરો છે, જે બ્લેક દેખાડે છે, તો આને આપણે યુઝ નહીં કરીએ. રેડી, આ ફોટો આપણે લઈ લઈએ છીએ. રેડી, આ ફોટો તમે અહીંયા જોઈશું, જ્યાંથી આપણે એક બીજો ફોટો પણ બનાવીને તમને બતાવી દઈશું. એટલે આ ફોટો આપણો સેવ આવી ગયો છે. તમારે જો અહીંયા ત્રણ ટપકા મળશે, ઘણા બધાનો મેસેજ આવતો કે ફોટો સાથે ડાઉનલોડ નહીં થતો, તો અહીંયા તમને એક ત્રણ ટપકા દેખાડે સાઈડમાં, એના પર ક્લિક કરી આ જે બટન આવી ગયું આના પર ક્લિક કરશો ડાઉનલોડ થઈને આવી જશે. ત્યાર પછી હવે આપણે ઇન્સ્ટાની જગ્યાએ અહીંયા આગળ આપણે ટાઈપ કરી દઈએ યુટ્યુબ, તો આપણે યુટ્યુબનો ઇમેજ છે તે આવી જશે. અહીંયા આગળ લખી દઈએ યુટ્યુબ અને ક્રિએટ પર આપણે ક્લિક કરીશું. રેડી, હવે તમારી પાસે સારા ઇમેજ ન હોય તમે બીજી વાર ક્રિએટ ઉપર કરી શકો. તમને 15 ક્રિએટ મળશે એક દિવસની અંદર, તમે 15 અલગ અલગ ઇમેજ છે તે બનાવી શકશો. રેડી, હવે અહીં આગળ થોડી વાર તમે વાર જોશો આપણી પાસે યુટ્યુબની જે લોગો છે તેની સાથે બીજા ઇમેજ છે તે આપણી પાસે બનીને આવી જશે. આ પ્રમાણે તમે જેટલા પણ ઇમેજ જગ્યા બનાવી શકો એટલે તમે બનાવવાના. રેડી, ત્યાર પછી તમને જે સારો લાગે તે ઇમેજ તમારે લેવાનો અને તેની અંદર તમારો ચહેરો એડ કરવાનો છે. રેડી, તો આથી તમારું જેટલું ઇન્ટરનેટ છે તે પ્રમાણે તમારો ફાસ્ટ અહીંયાથી પ્રોસેસ થશે. આપણે જે ઇન્ટરનેટ થોડુંક સ્લો ચાલી રહ્યું છે એટલા માટે થોડીક વાર લાગી રહી છે. રેડી, થોડીક વારની અંદર આપણી પાસે બીજા ઇમેજ આવી જશે, તો આપણે યુટ્યુબનો એક ઇમેજ લઈ અને તેની અંદર ચહેરો છે એડ કરીશું એટલે તમને વધારે છે. જો આ પ્રમાણે આપણી પાસે પરફેક્ટ ઇમેજ આવી ગયો છે આવડો, જેને તમને ચહેરો સાફ દેખાઈ રહ્યો છે, તો આપણે એડ કરવામાં પણ મજા આવે. રેડી, આ પ્રમાણે ફોટો આજે શહેરો તમે જોઈ રહ્યો એની અંદર આપણે એડ કરીને અમે તમને આગળ બતાવીશું. રેડી, આ ફોટો આપણે સિલેક્ટ કરો. સાથે તમને અહીંથી ચાર અલગ અલગ ઇમેજ મળી ગયા છે, તમને જે પસંદ આવે તમે અહીંથી લઈ શકો છો. રેડી, હવે આપણે એક જરૂર પડશે એક વેબસાઇટની. રેડી, તો અહીંયાથી તમારો એક વેબસાઇટને લેવા માટે જવાનું છે. અહીંયા આગળ જ્યાં આગળ લખ્યું છે તમે નીચે ફેસ સ્વેપ વેબસાઇટ, આના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક સાઇટ ખુલીને આવી જશે. રેડી, જેની અંદરથી તમે તમારા ફોટા મૂકી અને એ તમારો ફેસ છે તેને સેન્ડ કરી શકશો. કોઈ પણ ફોટો હોય તેની જગ્યાએ તમે તમારો ચહેરો લગાવી શકો છો, કોઈ પણ મિત્રનો ચહેરો પણ લગાવી શકો છો. તો કોઈ પણ ગલત યુઝ ના કરતા અને તમે તમારી રીતે યુઝ કરજો. રેડી, તો આ વેબસાઇટ છે તે આ બ્રાઉઝરની અંદર નહીં ખુલે. રેડી, તો આપણે તેના માટે અહીંથી જે લિંક છે એની કોપી કરી અને આપણે આવી દઈશું બીજા બ્રાઉઝરની અંદર, કેમ કે આ પ્રાઇવેટ બ્રાઉઝર છે તો આમાં આ વેબસાઇટ છે તે ઓપન નહીં થાય. તો અહીંથી આપણે ગૂગલ ઓપન કરી લઈશું અને ગૂગલની અંદર આપણે આને ઓપન કરશું. રેડી, અહીંયાથી આપણે આ જે લિંક છે તેને પેસ્ટ કરીશું અને અહીંથી ઓપન કરી લઈ. એટલે આ વેબસાઇટની અંદર તમે સાઇનિંગ ન કરેલું હોય તો તમે 5 ઇમેજ બનાવી શકો છો, અને જો કોઈ ગૂગલ ઇમેજ કોઈ ઇમેલથી તમે સાઇનિંગ કરી લો તો તમે 30 ઇમેજ ડેઇલીના બનાવી શકો છો. રેડી, અલગ અલગ તમારે ફેસ ચેન્જ કરી અલગ અલગ 30 ઇમેજ સુધી તમે બનાવી શકો છો. રેડી, તો તમે સાઇનિંગ કરી લેશો એટલે તમારે 30 ઇમેજ બનશે, નકર તમારે 5 ઇમેજ તમે અહીંથી ક્રિએટ કરી શકો છો. તો સાઇનિંગ કરવા માટે પણ ખાલી સિમ્પલ પ્રોસેસ છે. તમારે અહીંયા ગૂગલનો ઓપ્શન આવશે, એના પર ક્લિક કરી અને તમે ઓપન. જો આ રીતે તમારી પાસે સાઇટ ખુલીને આવે છે, અહીંયા તમે જોકો આપણી પાસે 23 ક્રેડિટ છે, જે 23 ફોટા બની શકે છે. 30 ક્રેડિટ આવી હતી જેની અંદરથી મેં અલગ અલગ ઇમેજ બનાવી અને 23 ક્રેડિટ વસી છે. હવે અહીંયા આગળ જે આપણો ફોટો યુઝ કરવાનો છે તે ફોટો આપણે લેવાનો, જે આપણે એઆઈથી અત્યારે બનાવ્યો છે તે. તો અહીંયા આપણે ક્લિક કરીશું અને જે અત્યારે આપણો ફોટો બનાવ્યો છે યુટ્યુબ વાળો, આપણે આને સિલેક્ટ કરી લઈશું, ઉપર ડનના બટન ઉપર ક્લિક કરીશું. આપણો ફોટો અહીં આગળ આવ્યો. હવે નીચે તમે જોઈ શકો અહીંયા આગળ તમારે એક ફોટો લેવાનો છે, જે તમારો ફોટો હોય તે આ રીતે તમારું મોઢું દેખાતું હોય તેવો એક ફોટો લેવાનો છે, તે અહીંયા આગળ લેવાનો છે. તો આપણે આના પર ક્લિક કરીશું. મેં તમને જે રીતે આગળ કીધું સાવ સિમ્પલ તમારો ફોટો લેવાનો છે, આ રીતનો દેખાતો હોય તેવો, ખાલી મોઢું દાવતું હોય તેવું, એ રીતે આખો તમારો ફોટો હોય તેવો નથી લેવાનો. આ રીતે સાવ સિમ્પલ તમારો ફોટો હોય એના પર ક્લિક કરવાનું છે. ઉપર જે ડનનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તમારો ફોટો આગળ અપલોડ થઈને આવી ગયો છે. રેડી, આ પ્રમાણે તમારો ફોટો હશે. ઉપર આપણે સોશિયલ મીડિયાનો જે બનાવ્યો હતો એ ફોટો અને નીચે આ, હવે આપણે આના પર ક્લિક કરીશું. રેડી, પહેલાં જે ફોટો છે તે આપણો આ પ્રમાણેનો છે, તમે જોઈ શકો. હવે આપણે આ ફોટો એની અંદર એડ કર્યો છે. હવે અહીંથી આપણે આના પર ક્લિક કરીશું. રેડી, જેટલું તમારું ઇન્ટરનેટ ફાસ્ટ છે એટલી પ્રમાણે તમારા સ્પીડની અંદર આ બનીને આવશે, કેમ કે મારે અહીં ઇન્ટરનેટ થોડું સ્લો ચાલી રહ્યું છે, થોડીક વાર લાગશે. રેડી, તો ત્યાં સુધી તમે નીચે વિડીયોની અંદર જાઓ, વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ મિત્રો હોય તમારા જે પણ ગ્રુપ હોય તમે વિડીયોને શેર કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો બધાને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે દરરોજ આવા નવા નવા કન્ટેન્ટની ઉપર વિડીયો લઈને આવતા રહે છે અને તમને નવા નવા વિડીયો સુધી બનાવતા શીખડાય છે. રેડી, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે
જોડાઈ દેજો રેડી. તો આ જીઓની જે મેઇન પ્રોબ્લેમ છે તે મેં કીધું છું કે ઇન્ટરનેટ થોડીક વાર બંધ થઈ ગયું હતું, તો આ જે ફોટો છે આપણો અહીંયા ખુલીને ન આવે, તો આપણે અહીંથી બીજી વાર ક્રિએટ ઉપર ક્લિક કરવું પડશે, ત્યાર પછી આપણો ઇમેજ છે તો બનીને આવશે. તો આપણે અહીંથી બીજી વાર ક્લિક કરી દઈશું, આપણું એક ક્રેડિટ છે તો જીઓના ઇન્ટરનેટ કારણે ખરાબ થઈ શકે છે. તો આવી રીતે તમારો કોઈ પણ નાનો એવો પ્રોબ્લેમ આવી શકે છે. રેડી, બીજી વાર ક્લિક કરી દેવાનું છે તમારે, એટલે તમારી પાસે પાછો ઇમેજ જનરેટ થઈને આવી જશે. રેડી, વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે કેમ કે ઇન્ટરનેટના પ્રોબ્લેમના કારણે, પણ કાંઈ વાંધો નહીં, તમારી સામે બધું થઈ રહ્યું છે. ધીમે ધીમે તો આપણો વિડીયો છે ત્યાંથી કમ્પ્લીટ થઈ ગયો છે અને ફોટો પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. બસ આપણો ફોટો અહીંથી સેવ થઈ જાય એટલે આપણો વિડીયો પણ પૂરો થઈ જશે. તો આ પ્રમાણે તમે કોઈ પણ સોશિયલ મીડિયાના ફોટા જે આપણે એ દ્વારા બનાવશે તેની અંદર તમે આ વેબસાઇટની અંદર આવી અને તમારો શહેર છે તેને લગાવી અને આ રીતે તમારા ફોટાના તમારા શહેરની ઉપર તમે તમારો વિડીયો ફોટો છે તે બનાવી શકશો. રેડી, તો જે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે એના કારણે આટલી વાર લાગી રહી છે, આપણે થોડીક વાર વિડીયોને પોઝ કરી દઈએ. તો અહીં આગળ તમે જોઈ શકો આ રીતનો આપણો ચહેરો અહીંયા આગળ એડ થઈને આવી ગયો છે અને આપણો વિડીયો અહીંથી કમ્પ્લીટ, આપણો ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. રેડી, ત્યાર પછી જો તો આ રીતે તમારી પાસે રેડી ન, તો અહીંથી તમે ફોટો છે તેને સેન્ડ પણ કરી શકો છો. જેમ કે આપણે આ ફોટો છે, આપણે બીજો ફોટો આ લીધો તો ટોપી વાળો આને સિલેક્ટ કરીશું, ડનના આઇકન પર ક્લિક કરીશું અને બીજી વાર આપણે આના પર રિક્રિએટ ઉપર ક્લિક કરીશું. પરંતુ આ ફોટો તમને પસંદ આવ્યો હોય તો અહીંથી તમારે સેવ કરી લેવાનો છે અને તમારો ફોટો સેવ થઈ જાય. રેડી, આપણે એના પર ક્લિક કરીશું અને બીજી વાર આપણે ફોટો અહીંથી પાછો જનરેટ કરીશું. આવી રીતે તમે અલગ અલગ અમારે જેટલા પણ તમારા ફોટા બનાવો એટલા ફોટા તમે અહીંથી બનાવી શકો છો અને અહીંયા તમે અલગ અલગ તમારો ફોટો મૂકી અને અલગ અલગ શહેરી સાથે પણ તમે બનાવી શકો છો. રેડી, આ પ્રમાણે તમારા ફોટા છે ત્યાંથી અલગ અલગ સોશિયલ મીડિયાની સાથે બની અને આવી જશે. નિશ્ચિત તમે જે ડાઉનલોડ ઓપ્શન આવે ત્યાં ક્લિક કરી અને ફોટો તમારો તમે સેવ કરી શકશો. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સેવ કરજો. રેડી, અને જો ફોટો ઓપન થઈ જાય તો તમને આપણે અહીંથી ડાઉનલોડ કરીને બતાવી દઈએ. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આપણો ફોટો બીજો બનીને આવી ગયો છે અહીંથી. રેડી, આ પ્રમાણે આપણી પાસે ફોટો બનીને આવી ગયો છે. અહીંયા જોઈ શકો, ઝૂમ કરીને તમે દેખાડી દો. આ રીતનો ફોટો આપણી પાસે આવ્યો છે, જે ઉપર જે આપણો ફોટો હતો તમે એંગલ જોઈ શકો છો આ રીતનો હતો. રેડી, આપણો જે શહેરો છે તે આની અંદર એડ થઈ અને આ રીતનો બનીને આવી ગયો છે ફોટો. રેડી, આ પ્રમાણે તમારો ફોટો બનશે. નીચે તમને લખ્યું છે બ્લુ કલરની અંદર, આના પર ક્લિક કરી દેવાનું અને તમારો ફોટો છે તે સેવ થઈને આવી ગયો છે. રેડી, આપણો અહીંથી ફોટો બની અને કમ્પ્લીટ થઈ અને આપણી પાસે આવી ગયો છે. રેડી, તો વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો અને આવા નવા નવા વિડીયો માટે બસ ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. મળશે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી ગુડ બાય.